नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 मां आसपास विषयनो अभ्यास करीशुं। तो तेमां छे भाग 2, तेमां पाठ आपेलो छे 4, अमृतानी वार्ता। तो आपणे तेने समझीने मारी नोटबुकमां पूरवानुं छे। तो चलो बधा ज भाग 2 मां पाठ 4 खोलशे अने मारी साथे समझता जशे अने पूरता पण जशे। ओके, एमां छे अमृताना मित्रो, तो एना उपरथी प्रश्नना जवाब आपेला छे। तो चलो लखीए, पेलू छे जोधपुर शहर क्या राज्यमां आवेलू छे। तो चलो एमां 4 ऑप्शन आपेला छे, तो एमां जोधपुर शहर क्या आवेलू छे तमे पाठ भण्या हो तो तमने खबर ज होय, एटले जवाब आवशे बी, एटले के राजस्थान। हवे छे बीजो, खेजड़ी गाम कई क्या आवेलू छे? तो चलो लखो, खेजड़ी गाम राजस्थानना जोधपुर शहरनी नजीक आवेलू छे। ओके, हवे छे प्रश्न नंबर 3, गामनुं नाम खेजड़ी केम पड्युं? तो लखो, चलो आ गाममां खेजड़ीना घणा झाड उगता हता एटले आ गामनुं नाम खेजड़ी पड़ी गयुं। ओके, जे गाममां वधारे थतुं होय एना उपरथी पहेलाना लोको नाम राखता। तो आ गाममां शुं थतुं हतुं? तो के खेजड़ीना झाड वधारे उगता हता एटले एनुं नाम खेजड़ी पाड़ी दीधुं। ओके, चलो आगळ जोईए। प्रश्न नंबर 4, खेजड़ी गामना लोको मात्र प्राणीओने ज प्रेम करता હતા, સાચું છે કે ખોટું? તો આવશે ખોટું। તમે પાઠ સમજ્યા હોય તો ખબર હોય, તો ચોથામાં શું જવાબ આવશે? તો કે ખોટું। હવે છે 5મા નંબરનો પ્રશ્ન, કે ખેજડી ગામના લોકો ખાલી જગ્યા અને ખાલી જગ્યાને પ્રેમ કરતા હતા। તો ચલો પહેલી ખાલી જગ્યામાં લખો જાડવા અને બીજીમાં લખો પ્રાણીઓ, એટલે કે એ શું કરતા હતા? વૃક્ષોને પણ કરતા હતા અને પ્રાણીઓને પણ કરતા હતા। ઓકે, હવે છે પ્રશ્ન નંબર 6, ગામના લોકો વૃક્ષો માટે શું કહેતા હતા? તો ચલો લખો, ગામના લોકો વૃક્ષો માટે કહેતા, વૃક્ષો છે તો જ આપણે છીએ। ઓકે, એ બધા ગામના લોકો વૃક્ષ માટે આવું વાક્ય કહેતા હતા। ચલો હવે 7મા નંબરનો પ્રશ્ન છે, કે અમૃતા ખાલી જગ્યા ગામની વતની હતી? તો ખાલી જગ્યામાં લખવાનું છે ખેજડી। ઓકે, હવે છે પ્રશ્ન નંબર 8, અમૃતા સવારે મોડી ઉઠતી હતી, સાચું કે ખોટું? તો બોક્સમાં તમારે લખવાનું છે ખોટું। અમૃતા શું કરતી હતી? વહેલી ઉઠી જતી હતી, મોડી ઉઠતી નહોતી, એટલે જવાબ આવશે ખોટો। હવે છે પ્રશ્ન નંબર 9, અમૃતા કોને બહાલ કરતી હતી? તો ચલો લખો, અમૃતા વૃક્ષોને બહાલ કરતી હતી। ચલો 10મા નંબરનો પ્રશ્ન છે, કે અમૃતા વૃક્ષને શું કહેતી હતી? તો લખો, ચલો અમૃતા વૃક્ષને કહેતી, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ। એટલે અમૃતા વૃક્ષને કહેતી અથવા વૃક્ષ સાથે વાતો કરતી કે તું કેટલું મજબૂત છે, સુંદર છે અને બધાને સંભાળે છે, એટલે કે હું તને બહુ પ્રેમ કરું છું અને મને તે તારા જેવી તું બનાવી દે। ઓકે, ચલો આગળ જોઈએ। પ્રશ્ન નંબર છે 11, ખેજડી ગામના બધા બાળકોને તેમના ખાસ વૃક્ષો હતા, સાચું કે ખોટું? તો આવશે સાચું। ઓકે, 12મા નંબરનો પ્રશ્ન છે, કે ખેજડી ગામના બાળકો કલાકો સુધી ક્યાં રમતા હતા? તો લખો, ચલો ખેજડી ગામના બાળકો વૃક્ષોના છાંયડામાં
કલાકો સુધી રમતા હતા. વૃક્ષનો છાંયો હોય ને ત્યાં શું કરતા હતા? ગામના બાળકો કલાકોને કલાકો સુધી રમતા હતા. હવે છે પ્રશ્ન નંબર 13. તમારા ઘર કે શાળા પાસે નજીકમાં કયા વૃક્ષો વાવેલા છે? તો ચલો લખો, અમારા ઘરની પાસે બગીચામાં અને શાળાના મેદાનમાં ચારેય બાજુ વૃક્ષો વાવેલા છે. ચારે બાજુ વાવેલા છે એટલે શું કે છે, કયા વૃક્ષો વાવેલા છે? તો તમને મેં તમને એવું લખી દીધું છે કે મારા ઘરની પાસે ધારો કે લીમડો હોય, કણજી હોય, બાવળ હોય, તો તમે લખવાનું છે એટલે તમારે તમારા ઘરનું લખવાનું છે. અથવા તમારે લખવાનું કે મારા ઘરની બાજુમાં બગીચા અને શાળાના મેદાનમાં પણ ચારે બાજુ શું હતા, વૃક્ષો વાવેલા હતા, પણ એ વૃક્ષો કયા કયા છે તો એ તમારે જાતે લખવાનું છે. 14મા નંબરનો પ્રશ્ન છે કે લોકો ઝાડ કેમ વાવે છે? તો લખો, ચલો, લોકો છાંયડો, ફળ, ફૂલ તથા ઘરની શોભા વધારવા માટે ઝાડ વાવે છે. એટલે કે આપણે ઝાડ શું કામ વાવીએ છીએ? તો કે આપણને છાંયડો આપે, પછી એમાંથી ફળ મળે, એમાંથી ફૂલ મળે, અને ઘરની શોભા વધારવા માટે આપણે ઝાડ વાવીએ છીએ. ઓકે, ચલો આગળ જોઈએ. 15 નંબરનો પ્રશ્ન છે કે તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તો લખો, ચલો, હા, માળીને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે. એટલે કે આપણે પાણી પીવડાવતા જોયા છે, પણ કોને? તો કે માળીને. માળીને જોયા હોય, ઘરે દાદા પીવડાવતા હોય તો દાદાને જોયા હોય, પછી પપ્પા પીવડાવતો હોય પપ્પાને જોયા હોય. ઓકે, એ તમે જે જોયું હોય તમે લખી શકો છો. હવે 16 નંબરનો પ્રશ્ન છે કે છોડવાઓને નિયમિત પાણી પીવડાવવું જોઈએ, સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. ઓકે, 17 નંબરનો પ્રશ્ન કે વૃક્ષો પર કયા કયા ફળો જોવા મળે છે? આ ફળો કોણ ખાય છે? તો પ્રશ્ન જવાબ આપેલો છે, તો આપણે સમજીએ કે વૃક્ષો પર કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે ફળો જોવા મળે છે. કેટલાક પક્ષીઓ અને વાંદરા આ ફળો ખાય છે. ફળો બજારમાં વેચાય છે, ત્યાંથી ખરીદીને લોકો ખાય છે. તો શું કહે છે કે વૃક્ષ પર કયા કયા ફળો જોવા મળે? તો કે કેરી, ચીકુ, જામફળ, સીતાફળ વગેરે જોવા મળે. અને પક્ષીઓ અને વાંદરા શું કરે? એ ફળો ખાય છે. અને આપણે ખાવા હોય તો આપણે શું કરીએ? તો કે બજારમાંથી ખરીદીને લાવીએ છીએ. ઓકે, 18મા નંબરનો પ્રશ્ન છે કે જ્યાં વૃક્ષો કે છોડ કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઉગતા હોય તેવી જગ્યા જણાવો. આ ઝાડ કેવી રીતે ઉગ્યા હશે? તો ચલો, આપેલો છે પ્રશ્ન જવાબ એ સમજીએ. તો કે મેદાન, બગીચા તથા રોડની આસપાસ જ્યાં ખુલ્લી જમીન છે ત્યાં નાના છોડ કે ઘાસ કે બીજા વૃક્ષોના છોડ ઘણી વખત જાતે ઉગે છે, તેમજ પશુ પક્ષીઓ અનાજના દાણા, ફળ વગેરે ખાય છે, ત્યારે તેના કેટલાક બીજ આખા જ ગળી જાય છે. તે તેમના મળ દ્વારા જ્યાં ત્યાં ફેલાયેલા હોય છે. ઘણી વખત આપણે પણ ઠળિયા ગમે ત્યાં નાખીએ છીએ. આ ઠળિયા કે બીજ જમીનમાં દટાઈ ગયા અથવા દબાઈ ગયા બાદ તેને પાણી અને યોગ્ય વાતાવરણ મળતા અંકુરિત થઈને છોડનું રૂપ ધારણ કરે છે. તો આમાં શું કહે છે કે આપણે કોઈ વાવા તો ગયું નથી, તો જાતે કઈ રીતે ઉગતા હશે? તો એ લખેલું છે કે આપણે મેદાન હોય, બગીચો હોય અને ખુલ્લી જમીન હોય ને ત્યાં શું થતું હોય? તો કે અનાજના દાણા ક્યારેક જો ખાતા પક્ષીઓ ખાતા હોય અને ઢોળાયા હોય, આપણા હાથે ઢોળાયા હોય, તો પછી શું કરે કે અમુક સમય જમીનમાં દટાઈ જાય અને પાણી મળે અને અમુક વાતાવરણ મળે, તો જાતે ને જાતે ઉગી જાય અને અંકુરિત થઈ જાય.
अथवा शूँ कहे कि पक्षी खाती वक्त अमुक ने अमुक दाणा शूँ करे आखा ने आखा गड़ी जाए पछी शूँ एना मळ द्वारा शूँ करे तो कि बहार निकले एटले गमे त्यां आवी रीते वृक्षों उगी निकले। चलो आगळ जोईए। जोखममां वृक्षो एना उपरथी प्रश्नना जवाब छे कि अमृताए वृक्षों आगळ कोने जोया, तो एमां चार ऑप्शन आपेला छे अने जवाब आवशे सी एटले कि अजाण्या माणसोने जोया। ओके, हवे छे 20 नंबरनो प्रश्न। अजाण्या माणसो खाली जग्या लईने आव्या હતા, અજાણ્યા માણસોના હાથમાં શું હતું? તો ચાલો ખાલી જગ્યામાં લખો કુહાડી, એટલે કે વૃક્ષ કાપવાની જે સાધન હોય એને આપણે શું કહીએ? કુહાડી। ઓકે, હવે છે પ્રશ્ન નંબર 21। માણસોને રાજાએ મોકલ્યા હતા, સાચું કે ખોટું? તો કે સાચું। તમે સ્ટોરી સાંભળેલી હોય આ પાઠની તો તમને ખબર હોય કે આ માણસોને કોણે મોકલ્યા હતા, તો કે રાજાએ। હવે છે પ્રશ્ન નંબર 22। રાજાએ શા માટે વૃક્ષો કાપવા માણસો મોકલ્યા હતા? તો ચલો પ્રશ્ન જવાબ આપેલો છે તો સમજીએ। રાજાનો મહેલ બનતો હતો, આ મહેલ બનાવવા લાકડાની જરૂર હતી, આથી રાજાએ આ મહેલ માટે જરૂરી લાકડા મેળવવા માણસોને વૃક્ષો કાપવા મોકલ્યા હતા। એટલે કે રાજાએ શું કામ મોકલ્યા હતા? તો કે એને મહેલ બનાવવો હતો એટલે, અને તેમાં લાકડાની જરૂર હતી। ઓકે, હવે છે 23 નંબરનો પ્રશ્ન કે વૃક્ષને બચાવવા અમૃતાએ શું કર્યું? તો એ પ્રશ્ન જવાબ આપેલો જ છે તો આપણે સમજીએ કે વૃક્ષને બચાવવા અમૃતા વૃક્ષની પાસે ગઈ, તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકી વૃક્ષને જોરથી પાથમાં લીધું, રાજાના માણસોએ તેને ડરાવવા બૂમો પાડી પણ તે હટી નહીં, તેણે પોતાના જીવના ભોગે પણ વૃક્ષોને બચાવવા પ્રયત્ન કર્યા। એટલે શું કહે છે કે એને આવું બધું જોયું પછી અમૃતા શું કરે છે? ઝાડના થડને બાથમાં લઈ લે છે અને શું કરે છે? હાથ પોળા કરીને ઊભી રહી જાય છે, પરંતુ જે ઓલા માણસો આવ્યા છે એને ડરાવે છે, ધમકાવે છે, પણ તો એ ડરતી નથી અને ત્યાંથી હટતી નથી। ઓકે, હવે છે 24 નંબરનો પ્રશ્ન કે અમૃતાની છોકરીઓ ડરીને ભાગી ગઈ, સાચું છે કે ખોટું? તો કે ખોટું છે। ઓકે, 25 નંબરનો પ્રશ્ન કે ગામના કેટલાક ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોનું રક્ષણ કરવા બાદ ભરી, તો આપણને પૂછ્યું છે, ચાર ઓપ્શન આપેલા છે, એમાં સાચો જવાબ આવશે 100, એટલે કે 100 જણાએ આવ્યા અને વૃક્ષોનું રક્ષણ કરવા બાદ ભરી દીધી, એટલે કે વૃક્ષ સાથે ઊભા રહી ગયા। હવે 26 નંબરનો પ્રશ્ન છે કે અમૃતા અને તેની છોકરીઓ વૃક્ષો બચાવવા મરી ગયા, સાચું કે ખોટું? તો કે સાચું છે। શું કહે છે? વૃક્ષોને બચાવવા પોતાનો જીવ ગુમાવી દીધો। ઓકે, હવે છે પ્રશ્ન નંબર 27। રાજાએ શા માટે ખેજડી ગામની મુલાકાત લીધી? તો ચલો લખો, રાજાએ જ્યારે સાંભળ્યું કે વૃક્ષોને બચાવવા લોકોએ જીવની પરવા ન કરી, તેને આ વાતનો વિશ્વાસ ન થયો, આ વાતની ખાતરી કરવા માટે રાજાએ ખીજડી ગામની મુલાકાત લીધી। એટલે શું કહે છે કે રાજાને આ વાત સાંભળવા મળી તો એને વિશ્વાસ ન આવ્યો, અને ખુદ શું કરે? ખાતરી કરવા માટે અથવા વિશ્વાસ કરવા માટે ક્યાં આવે છે? તો કે ખીજડી ગામે આવે છે અને જોવે છે તો કે આ વાત સાચી હતી કે બધાએ પોતાના જીવની પરવા ન કરી અને વૃક્ષોને બચાવ્યા। ઓકે, તો તમને આપણે આ પાઠમાં અત્યાર સુધી જે સમજ્યા તે તમે મારી સાથે સાથે લખ્યા પણ હશો અને સમજી પણ ગયા હશો।
ओके, तो आ पार्ट वन जोया पछी पार्ट टू नेक्स्ट लेक्चर में जोईशू। तमने आटलू समझाई गयू? आभार अने अस्तु।